ॐ शन्नो मित्रस्सं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विना वधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव वशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः अमरकोश विषय चर्चा नो उपसंहार करता ग्रंथकार कहो गौण आत्मा पुत्र भार्यादि मिथ्यात्मा अन्नमयादि कह ब्रह्मानंदो मुख्य आत्मा अम त्रण व्याख्या करी आत्मा ने गौण आत्मा मिथ्यात्मा मुख्य आत्मा गई वक्त गई काले कहू गए जे समय आपड़े जेने आत्मा मानिए ए समय आपने ए सौथी प्रिय होय એને માટે બીજી બધી વસ્તુઓનો ત્યાગ થઈ જાય ક્યારે ગૌણાત્મા પુત્ર કે પત્ની કે પુત્રી કે કોઈ પણ જેને આપણે અત્યંત આસક્તિ હોય એવું કહે છે કે આપણા મહારાણા પ્રતાપ તો બિચારા રખડતા હતા ને ખાવાનું પણ ના મળે એમનું પરિવાર પણ સાથે હતું એક સમય એવો આવ્યો એટલે મહારાણા પ્રતાપે તો કહ્યું કે હું તો કોઈ રીતે તાબે થઈશ નહીં ગમે તે સંજોગોમાં એક દિવસ એવો આવ્યો કે એ તો ઘાસની રોટલી ખાતા હતા એ રોટલી પણ ના મળે અને દીકરાને ના મળે તો કહે છે તો હવે તો એ તૈયાર થઈ ગયા પોતાના દીકરાનો જ્યારે પ્રશ્ન આવ્યો ત્યારે પોતાનું પણ છોડવા માટે પણ તૈયાર થઈ ગયા એટલે ત્યારે દીકરો આત્મા બની ગયો જેને માટે બધી વસ્તુનો ભોગ અપાય ક્યારેક શરીર આત્મા બની જાય ત્યારે બધી બાકી વસ્તુનો ભોગ અપાય એટલે ઘણીવાર પોતાના સંતાનો કે પોતાના સગા માતા પિતાને કોઈને બચાવવા માટે લોકોએ ઘર બળતું હોય તો બચાવ પોતાનો ભોગ આપેલો છે ભૂકંપ વખતે પણ એવું થયેલું છે કે કોઈને બચાવવા જતા લોકોએ પોતાનો ભોગ આપેલો છે ગૌણ આત્મા તેને આત્મા માનવામાં આવે છે ક્યારેક પોતાને બચાવવા માટે બીજાનો ભોગ આપી દે એ વધારે બને આ મિથ્યા આત્મા માટે ક્યારેક પોતાની લાગણી આત્મા બની જાય ક્યારેક પોતાનો આગ્રહ આત્મા બની જાય
ક્યારેક અહંકાર આત્મા બની જાય અને ભલે ભલી વસ્તુ છોડી દે, તું તારો રસ્તો મારો રસ્તો કહી દે, મારો આગ્રહ. આમ આમાંથી કશાય ને અજ્ઞાની માટે મુખ્ય આત્મા તો આત્મા બનવાનું નથી, પણ ગૌણ આત્મા ક્યારેક આત્મા બની જાય, ક્યારેક મિથ્યા આત્મામાં ક્યારેક શરીર આત્મા બની જાય, ક્યારેક ભૂખ એવી લાગી હોય તો કહેવાય વિશ્વામિત્રજી માટે બહુ લાંબી તપશ્ચર્યા કરી અને મહા ઉઠ્યા એમાંથી મહાભયંકર ભૂખ લાગી તો પછી ગમે જે આવ્યો ખાઈ ગયા. બધાનું પોતાનું જે કંઈ સામાન્ય રીત રિવાજ હોય કે વ્યવસ્થા હોય ધર્મ હોય બધી વસ્તુનો ત્યાગ થઈ ગયો, એટલી ભૂખ લાગેલી ત્યારે એ આત્મા બની ગયો. આમાં બધા મિથ્યા આત્મા છે, પણ તે વ્યક્તિ જેને એને ક્યારેક ક્યારેક આત્મા માનવામાં આવે છે તો આપણે એને મિથ્યા કહીએ છીએ. તે વખતે એ વ્યક્તિ એને મિથ્યા નથી કહેતા, એને પણ આત્મા જ છે. પણ મિથ્યા એટલા માટે કે ભ્રમમાંથી આત્માનો ખ્યાલ જન્મેલો છે. એટલે કે આત્મા સચ્ચિદાનંદ છે. આત્મા શું છે? તો જેવી રીતે લોખંડને અગ્નિના સંયોગની અંદર લોખંડના ગુણો અગ્નિમાં આવે, અગ્નિના ગુણો લોખંડમાં આવે, તો અગ્નિના ગુણ લોખંડમાં આવે તો લોખંડ લાલ બની જાય, લોખંડ ગરમ બની જાય, તેમ આત્માના ગુણ અનાત્મામાં આવે. આમ તો આત્મા પ્રિય છે પણ અને આત્મા માનો એટલે આ પ્રિય બની જાય, અનાત્મા પ્રિય બની જાય. આત્મા શું છે? એને હું પણ અનાત્મામાં આવી જાય, દેહ હું બની જાય. આત્મા ચેતન છે તો દેહ ચેતન બની જાય. તેવી રીતે આ બધી ઉપાધિની મર્યાદા આત્મામાં આવી જાય. એવું પરસ્પર અન્યોન્ય અધ્યાસ છે, અન્યોન્ય તાદાત્મ્ય છે. બ્રહ્માનંદો અંતમાં આ બધા આત્માઓ પછી આ પ્રકારની પ્રક્રિયાથી જ્યારે દેહ હું છું એ પ્રકારના વિવેકથી જે ગૌણ આત્મા છે પુત્ર ભાર્યા દેહ એ અનાત્મા છે એવો દૃઢ નિશ્ચય થઈ જાય. પછી એક પછી એક સ્તર કે પ્રાણ આત્મા છે એનાથી આ દેહ અનાત્મા છે એવો નિશ્ચય થઈ જાય. મન આત્મા છે એનાથી પ્રાણ અનાત્મા છે નિશ્ચય થઈ જાય. બુદ્ધિ આત્મા છે એ દ્વારા મન અનાત્મા છે એવો નિશ્ચય થઈ જાય. આનંદ આત્મા છે દ્વારા વિજ્ઞાન પણ અનાત્મા છે એવો નિશ્ચય થઈ જાય. પછી બ્રહ્મ આત્મા છે દ્વારા આનંદમયનો પણ નિશ્ચય અનાત્મા જેવો નિશ્ચય થઈ જાય. ત્યારે બ્રહ્માનંદ મુખ્ય આત્મા, ત્યારે મુખ્ય અર્થની અંદર બ્રહ્માનંદ આત્મા બની રહે છે. ઉત્તરાત્મ વિવેકેશ્ય પૂર્વાત્મા દેહતામ વ્રજેત. તો કહ્યું ને ઉત્તરોત્તર આત્મા કયો છે? અન્નમય કોષ, એની અંદર પ્રાણમય કોષ. તો હવે જ્યારે એવો પહેલા તો અન્નમય કોષ જ આત્મા છે, પછી વિવેક જ્યારે થાય કે નહીં નહીં અન્નમય પ્રાણમય આત્મા છે, તો પછી શું કે તસ્યૈષ એવ શરીર આત્મા યઃ પૂર્વસ્ય. આ પ્રાણમય છે એ પૂર્વસ્ય અન્નમયનો શરીરમય આત્મા છે એવું કે. એટલે પ્રાણમય આત્મા બની ગયો. આ શું બની ગયું? શરીર બની ગયું. પહેલા આ આત્મા હતો, એ આત્મા શું બની ગયું? શરીર બની ગયું. હવે પ્રાણમય આત્મા બની ગયો. પછી આગળ વિવેક જન્મે કે નહીં નહીં આ જે મન છે આત્મા છે. તો આ મનોમય છે એ પ્રાણમયનો શારીર આત્મા બની ગયો, મનોમય આત્મા બની ગયો, પ્રાણમય શરીર બની ગયો. આ પ્રકારે પરંપરાથી આગળનો જે આત્મા હતો એ દેહ બની જાય અને પેલો આત્મા બની જાય, દેહી બની જાય. ઉત્તરાત્મ વિવેકસ્ય પૂર્ણાત્મા દેહતામ વ્રજેત. તો આ રીતે પૂર્વાત્મા દેહતામ વ્રજેત. પૂર્વનો આત્મા છે દેહ બની જાય, પછીનો આત્મા દેહી બની જાય. દેહી કહો આત્મા કહો. તેને ઉત્તરેણ પૂર્વસ્ય પૂર્ણત્વાત. પછી પછી પણ છે ને તેને પૂર્ણ. આ પ્રાણમય વડે અન્નમય પૂર્ણ છે, પુરાયેલો છે. તેમ મનોમય વડે પ્રાણમય પૂર્ણ છે, વિજ્ઞાનમય વડે મનોમય પૂર્ણ છે વગેરે. આનંદમય વડે વિજ્ઞાનમય પૂર્ણ છે. પૂર્વ શ્લોકેને સામાન્યતો વ્યાખ્યાતમ દેહ દેહી દેહી દેહ ભાવમ
प्रकृते योजयति। बाणुमा श्लोक में सामान्यतः कहू कि पछीनो आत्मा छे, पछी पहलोनो आत्मा देह बनी जाए, पछीनो आत्मा देही बनी जाए, हवे अपना अन्नमय प्राण वगैरह में एनी योजना करे छे। ताणुमा श्लोक में कहे छे, सत्येवं निखिलं पूर्वं शरीरं ह्यन्तिमात्मनः ब्रह्मानन्दस्तु शारीरः पूर्वस्यात्मेति निर्णयः। सत्य एवं एटले शू? सती एवं एवं सती एवं आम छे त्यारे शू छे त्यारे एवं सती पूर्व पूर्व कोशस्य शरीरत्वे उत्तर उत्तर कोशस्य आत्मत्वे सिद्धे सती। के पूर्व पूर्व कोश छे ए शरीर छे, पछीनो कोश छे ए आत्मा छे, ए सामान्यतया आग कहम ए सिद्ध थे। पची शू थे कहे कि बधु से अंदर रहे जो आत्मा है कौन आनंद में इन बधु शरीर थी गय। पहला अन्नमय शरीर थे प्राणमय मे, प्राणमय शरीर थे मनोमय मे, थे शरीर विज्ञान मे, शरीर थे आनंदमय, तो आनंदमय मैं बदा शरीर आखू शरीर थी गये। अन्नमय थी मड़ी ने विज्ञानमय सुधी बधु एनु शरीर थे। ये कहे सती एवं निखिलम पूर्वम शरीर अंतिम आत्मा, अंतिम आत्मा क्यों है आनंदमय। उपनिषद क्रम प्रमाण ए तस्मात विज्ञानमयात अन्योंतरात्मा आनंदमय इति आगे गया नहीं। तस्मात वा ए तस्मात आनंदमयात एवं कहू नहीं कि आनंदमय थी अन्य अंदर बीजो आत्मा है एवं कहू नहीं। એ વસ્તુ ગૂંચવાળો ઊભો કરે છે લોકોના મનમાં। એટલે અત્યારે ઉપનિષદના ક્રમ પ્રમાણે તો આનંદમય જ આત્મા છે, એને માટે વિજ્ઞાનમય, મનોમય, પ્રાણમય, અન્નમય બધા શરીર બની ગયા। અંતિમ આત્મા, અંતિમ જે આત્મા છે કોણ? આનંદમય, એને માટે બાકીનું બધું શરીર બની ગયું। નિખિલમ પૂર્વમ અન્નમયાદિ વિજ્ઞાનમયાંતમ अंतिमात्मन आनंदमस्य शरीरम ही। तो सब निखिल पूरे पूरु आनंदमय थी मड़े ने विज्ञानमय सुजना शरीर बनी गया आनंदमय रूपी आत्मा माटे। देखो उपनिषद में शू कहू, तस्यैव शरीर आत्मा यः पूर्वस्य, भाष्यकार कहू के आनंदमय छे ये विज्ञानमय नो आत्मा छे, एवं भाष्य में कहू। पर ग्रंथकार जरा कहे कि मात्र विज्ञानमय नहीं, बधाय एनु शरीर छे, ये बधाय नो आत्मा छे। तो उपनिषद में एम कहू के आनंदमय छे विज्ञानमय नो आत्मा छे, विज्ञानमय रूपी शरीर में रहेलो आनंदमय आत्मा छे। भाष्य कहे पण ए व्याख्या स्वीकारी। पर ग्रंथकार कहे कि नहीं, मात्र आनंदमय मात्र विज्ञानमय नो आत्मा छे, नहीं विज्ञानमय, मनोमय, प्राणमय, अन्नमय बधाय नो आत्मा छे। निखिलम पूर्वम एटला माटे मात्र विज्ञानमय एनु शरीर छे, नहीं विज्ञानमय, मनोमय, प्राणमय, अन्नमय बधुं एनु शरीर छे आनंदमय नो। यद्यपि भाष्ये विज्ञानमयस्य शरीरत्वं आनंदमयस्य मात्र उक्तम, आनंदमयस्य आत्मत्वम एवं कहू, तथापि पूर्वत्व अविशेषात निखिलम पूर्वम आनंदमयस्य शरीर अत्र उक्तम। यहाँ ग्रंथकार कहे छे कि आनंदमय छे ये आत्मा समग्र उपाधिनो छे अने विज्ञान थी माणीने अन्नमय सुधी एना शरीर छे। એટલે શું કહ્યું? અંતિમ આત્માને, જે અંતિમ આત્મા છે કોણ? અંતિમ આત્મા છે આનંદમય। યદ્યપિ નિખિલમ પૂર્વમ અંતિમ આત્મા શરીરમિતિ ઉક્તે આનંદમયસ્ય મુખ્યમાત્મત્વમ સમાયાતિ।
उपनिषद ना क्रम प्रमाण तो आनंदमय आत्मा हो एवी जातनो जाए के आपने बोध मळे एवं आप समझिए। अने भाष्यकार नी पूर्वे बीजा टीकाकारो एवी समझ प्राप्त करी छे के आनंदमय आत्मा छे। त्यां सुधी ब्रह्म सूत्र में आनंदमय अधिकरण छे एमां पण ए प्रकारे ज कहेवामां आव्युं के आनंदमय आत्मा छे। तो ब्रह्मसूत्र उपरवट थईने भाष्यकारे व्याख्या करी कि नहीं आनंदमय आत्मा थवा योग्यता धरावतो नथी एना कारण आप्या। एक तो आनंदमय अनेक अवयवनो बनेलो छे, मारे विकारी छे, नश्वर छे, पछी एना विषे अस्थि नास्ति प्रश्न उपस्थित ना थाय। आनंद अनुभवनो विषय जेने नाथी एवो शंका कोई आनंदमय माटे थाय नहीं। आ बधा कारण आपेने भाष्यकारे पुरवार कर्युं के आनंदमय आत्मा न होई शके एटले ब्रह्म, कारण के थयुं शुं के आनंदमयना रूपकमां ब्रह्मने एनो के अवयव गणवामां आव्यो એટલે બ્રહ્મ આનંદમયનો ભાગ હોય એ રીતે ત્યાં વર્ણન કરવામાં આવે ત્યારે ભાષા કે નહીં બ્રહ્મ અહીંયા પુચ્છમ પ્રત્યે, ભલે પુચ્છમ કહ્યું પણ બીજા કોષે એમાં પુચ્છ નથી, એ તો ખાલી એવી જાતનો પ્રવાહ છે, એમણે પુચ્છમ પ્રતિષ્ઠા કહ્યું પણ ખરેખર અહીંયા પુચ્છમ પ્રતિષ્ઠા અધિષ્ઠાન છે। બીજા બધા કિસ્સાઓમાં પૂંછડું એનો ભાગ છે, આનંદમય કિસ્સામાં પૂંછડુંનો ભાગ નથી એનું અધિષ્ઠાન છે એવું ભાષ્યકારે કહ્યું। એટલે એના પછી સિક્કો વાગી ગયો, પછી બીજે બધા એવું જ કહે, બાકી તો અદ્વૈત પરંપરામાં એવું જ કહે। એટલે યદ્યપિ નિખિલમ પૂર્વમ અંતિમાત્માન શરીરમ એથી ઉક્તે કે નિખિલમ પૂર્વમ શરીરમ અંતિમાત્માન, એવું જયારે કહ્યું એટલે આનંદમય મુખ્ય આત્મા છે, બાકીનું શરીર છે એવું આપણને ભાસે। તથાપિ ભાષ્યકારે જે દલીલ કરી અહીંયા કહે છે, પ્રિયમોદ પ્રમોદ અજ્ઞાન આનંદ રૂપ તત્ અવયવાના નશ્વરત્વેન, કહ્યું ને પ્રિય મોદ પ્રમોદ આનંદ બધા નશ્વર છે, અનાત્મત્વ સિદ્ધ્યા મળે તો જે નશ્વર છે અનાત્મા છે, તેથી આનંદમય કોષ જે પ્રિયમોદ પ્રમોદ આનંદ બનેલો છે એ તો આત્મા ન હોય છે, કારણ કે એ કેવો છે વિકારી છે નશ્વર છે માટે અનાત્મા છે। તો બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા તદ અધિષ્ઠાનભૂત બ્રહ્માનંદસ્યેવ, અધિષ્ઠાન સ્વરૂપ જે બ્રહ્માનંદ છે એ જ મુખ્ય અર્થમાં આત્મા કહેવડાવવા યોગ્ય છે। પરિશેષા આ બધા અનાત્મા હોય, આનંદમય પણ અનાત્મા સિદ્ધ, તો પછી રહ્યું કોણ હવે આત્મા થવાને, તો ખાલી એક પરિશેષ, બાકી રહ્યું કોણ બ્રહ્મ, તો બ્રહ્માનંદ છે પરિશેષાદ બ્રહ્માનંદ, એલિમિનેશન રૂલ ઓફ એલિમિનેશન, બ્રહ્માનંદ જ આત્મા છે બચે છે। અત તસ્યેવ આત્મત્વમાહ ઉત્તર, તેથી એ જ આત્મા છે ઉત્તરાત્મા, કહ્યું બ્રહ્માનંદસ્તુ શારીર પૂર્વસ્યાત્મે ઇતિ નિર્ણયઃ, નિર્ણય શું છે આ બ્રહ્માનંદ છે એ જ બાકીના કોષમાં રહેલો આત્મા છે। એટલે અન્નમયથી માયને આનંદમય સુધીના બધા જ બ્રહ્માનંદના શરીર છે, અને પાંચે કોષનો બ્રહ્માનંદ આત્મા છે, ઇતિ નિર્ણય પૂર્વસ્ય આત્મા, પૂર્વસ એટલે અન્નમયાદિ વિજ્ઞાનમયાંતસ્ય, અન્નમયથી માણીને વિજ્ઞાનમય સુધીના, અરે આનંદમય સુધી કહેવું જોઈએ ખરેખર તો, એ બધાનો આત્મા છે બ્રહ્માનંદ। એમ કરીને હવે આ પ્રકરણ પૂરું થયું, તસ્યૈવ શારીર આત્મા યઃ પૂર્વસ્ય, એ વાક્યની વ્યાખ્યા આ શ્લોકોમાં કરી, અને સાથે એ વિષય પંચ મહાકોષ પંચકોષનો વિષય સમાપ્ત થયો। હવે પાછું એક નવી વસ્તુ આવે છે ઉપનિષદની અંદર, તો ચાલો આપણે આગળ વાંચીએ ઉપનિષદ। અથા તો નુ પ્રશ્નાઃ ઉત વિદ્વાનમં લોકં પ્રેત્ય, કશ્ચન ગચ્છતિ, લંબા વાંગ છે,
कश्चन गच्छति कश्चन गच्छति। हजी धीरज रहती नहीं मनु पूरु था पी तो आश्चर्य होगा कश्चन गच्छति आहो विद्वानमं लोकं प्रेत्य अब पश्चिम ध्यान रखो कश्चित् समश्नुता बराबर अथ अतः अनुप्रश्नाः अथ अतः तस्मात् अथ अनंतरम कारण कि परम ब्रह्म आत्मा छे आनंद में आत्मा न हो सके निर्विशेष ब्रह्म आत्मा छे तेथी अथ अनंतरम त्यार पशी श्रोतु शिष्यस्य अनुप्रश्नाः जरे आचार्य आ प्रकार उपदेश करो तेरे श्रवण करनार शिष्य से एना मन में आ प्रश्नों जन्म्या संदेह जन्म्या प्रश्नों जन्म्या अथवा तो संदेह जन्म्या तो अत्यार सुधी सुधी श्रवण थयो पछी आवे छे मनन मनन शु कार्य छे मन में जे संदेह जन्म्या होय एनु युक्ति द्वारा निराकरण करवो शास्त्र अनुकूल तर्क द्वारा निराकरण करो ले अनुप्रश्नाः अनुप्रश्नाः आचार्योक्तिम अनु आचार्य ना उपदेश ने अनु ले अनुसरी ने यू नहीं कि आचार्य उपदेश पेलो करने पर पूछे तो भाई स्वर्ग नो टूक में जे प्रश्न ने कहीं संबंध नहीं घड़े प्रश्न एवं आए जेने अपनी चर्चा कोई संबंध ज ना हो भले ना एवं हो तो अनुप्रश्न कोने कहवाय कि जे उपदेश करो छे एने अनुसरीने प्रश्न जन्मे जे उपदेश करो छे एना करता अत्यंत जुदा विषयना प्रश्न जन्मे एनो अर्थ ए थयो कि श्रोताओनुं मन उपदेशमांथी बीजा कशाकमां छे हजी एनुं मन क्यांक बीजे गूंचवायेलुं छे અને એ ગૂંચવણ જ્યાં સુધી દૂર ન થશે આ બધું અંદર જાય જ નહીં પણ અનુપ્રશ્ન હા આચાર્યે ગુરુજીએ જે ઉપદેશ કર્યો એને અનુસરીને સંશય જન્મ્યા એનો થઈ થયો કે શિષ્ય ગુરુજીને સાવધાનથી સાંભળી રહ્યો છે હવે જ્યારે તક મળી ત્યારે એ પોતાના સંશય રજૂ કરે છે વચ્ચે નહીં બોલવાનું પણ ગુરુજીનું આ પ્રવચન પૂરું થયું ત્યારે હવે એને અવકાશ મળ્યો ત્યારે પોતાના મનમાં પ્રશ્નો કે સંશયો રજૂ કરે છે કારણ કે ગુરુજીએ જે ઉપદેશ આપ્યો એમાંથી પ્રશ્નનું બીજ રહેલું છે એટલે કે ઉપદેશમાં ઘણીવાર આપણે એમને કહ્યું તો હું સમજ્યો પણ ઉપનિષદ કહે કે તું બ્રહ્મ છે તો હું સમજી ગયો પણ મારો અનુભવ જુદો જ છે ને મારા વિશે હું ક્યાં હું તો જીવ છું હું તો કરતા ભોગતા છું સુખી દુઃખી છું હું કે બ્રહ્મ હોઈ શકું એવો સંશય જન્મે આ પ્રકારના સંશયનું નિરાકરણ કરવાની પ્રક્રિયાને મનન કહે છે મનન તો શું પ્રશ્ન જન્મ્યા ઉત અવિદ્વાન અમુમ લોકં પ્રેત્ય કશ્ચન ગચ્છતિ પ્રશ્ન ગચ્છતિ પ્રશ્ન આવ્યો उत कश्चन अविद्वान प्रेत्य अमुम लोकम गच्छति न वा अविद्वान अज्ञानी प्रश्न थयो के ब्रह्म तो बधानो आत्मा छे ने भाई ज्ञानी नो आत्मा पर ब्रह्म छे अज्ञानी नो आत्मा पर ब्रह्म छे
અને બ્રહ્મ કેવું છે, નિષ્પક્ષપાત છે, કોઈ પક્ષપાત ના, ભગવાન પક્ષપાત કરે ના કરે. એટલે માત્ર જ્ઞાન થયા પછી વિદ્વાનને જ, મર્યા પછી વિદ્વાનને મોક્ષ પ્રાપ્ત થાય, જ્ઞાનીને મોક્ષ પ્રાપ્ત થાય. તો અજ્ઞાનીને પ્રાપ્ત થવો જોઈએ કે ના થવો જોઈએ? કે બ્રહ્મ એનો આત્મા તો ખરો ને. બ્રહ્મ પક્ષપાત કરે કે ખાલી જ્ઞાની જ મોક્ષ આપે અને અજ્ઞાની ના આપે? બ્રહ્મ પક્ષપાત રહીત હોવાને કારણે આ પ્રશ્ન જન્મે છે કે ભાઈ અજ્ઞાની મનુષ્ય પણ મર્યા પછી બ્રહ્મને પામે કે ના, લોકમ એટલે બ્રહ્મ ને પામે કે ના પામે? ના પામે. જો અજ્ઞાની ના પામે તો બ્રહ્મ તો બંનેમાં સમાન જ છે ને, તો પેલો ના પામે તો આ પામે? આહો વિદ્વાન અમુમ લોકમ પ્રેત્ય કશ્ચિત સમશ્નુતા. એ સમશ્નુત છે એનું પ્લુત થઈ ગયું સમશ્નુતા. પેલું ગચ્છતી છે ને, એ તી તો દીર્ઘ રસ્વ હોય છે પણ એ દીર્ઘ થઈ ગયું ગચ્છતી, એ પ્લુત થાય ત્યારે આગળના સ્વરને લંબાવવામાં આવે. તેમ સમશ્નુતનો સમશ્નુતા થયું. જો અવિદ્વાનને મૃત્યુ પછી મોક્ષ ના મળતો હોય, બ્રહ્મને પ્રાપ્ત ન કરતો હોય, તો બ્રહ્મ બંનેમાં સમાન હોવાને કારણે શું વિદ્વાનને પણ મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત નથી થતો કે થાય છે? એવું થઈ ગયું. એક પ્રશ્ન થયો કે અવિદ્વાનને, આમ તો ભાસ્કર ચાર પ્રશ્નો કયા, અવિદ્વાનને મોક્ષ પ્રાપ્ત થાય છે એક, કે નથી થતો બીજો, તો વિદ્વાનને પ્રાપ્ત ન થાય કે થાય, ચાર પ્રશ્ન થયા. અથવા પછી ભાષ્યકાર કહે છે દ્વૌ એવ વા પ્રશ્નો વિદ્વદ અવિદ્વદ વિષયો. અથવા માનો કે બે જ પ્રશ્ન છે કે અજ્ઞાનીને મોક્ષ મળે કે ના મળે, અને જ્ઞાનીને મોક્ષ મળે કે ના મળે, બસ આ બે પ્રશ્ન સમજવા. તો પછી અનુ પ્રશ્નાહા કેમ કહ્યું? બહુવચન એટલે કેટલું? એ પહેલું એક વચન, પછી દ્વિવચન એટલે બે, અને બહુવચન એટલે બેથી વધારે, ત્રણ કે વધારે, બરોબર ને? પણ તો બે જ પ્રશ્ન થયા, એનું પ્રશ્ન હા એવું કેમ કહ્યું? બહુવચન તું સામર્થ્ય પ્રાપ્ત પ્રશ્નાંતર અપેક્ષા ઘટતે. એક ત્રીજો પ્રશ્ન થયેલો છે એમ પણ આપણે માની લેવાનું. આગળ કહ્યું અસન્નેવ સ ભવતી અસત બ્રહ્મેતિ વેદ છે. બ્રહ્મ અસત છે એવું માનનારો અસત બની જાય છે, બ્રહ્મ છે એમ માનનારો છે બની જાય છે. એટલે પ્રશ્ન છે બ્રહ્મ છે કે નથી? એક વધારાનો પ્રશ્ન સમજવાનો. આમ તો પ્રશ્ન ઉત્તર અપાઈ ગયો કે ભાઈ છે જ ને, જે બ્રહ્મ નથી એમ કહે છે એ જ નથી બરાબર થઈ જાય, અને બ્રહ્મ છે એ જ ખરેખર છે એમ થાય, માટે બ્રહ્મ છે એવું એમ તો કહેવાય ગયું. પણ છતાંય પણ એનું બરાબર નિરાકરણ, બ્રહ્મ છે એનું બરાબર નિરાકરણ થયું નથી. એટલે બ્રહ્મ છે કે નહીં, કે બ્રહ્મ છે પુરવાર કરવાની જરૂર છે, એના માટે યુક્તિની જરૂર છે, એના માટે કારણોની જરૂર છે. એટલે હવે પછી આ ત્રણ પ્રશ્નો જે થયા એનો ઉત્તર આપવા માટે બાકીનો ગ્રંથ છે. અહીં જો આ પ્રશ્નો ના થયા હોત તો ગ્રંથ બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા ત્યાં પૂરો થઈ ગયો હોત, અથવા અસન્દેવ સ્વભાવ ત્યાં પૂરો થઈ ગયો હોત. જો અર્જુને ત્રીજા અધ્યાયમાં પ્રશ્ન ના કર્યો તો બે અધ્યાયથી જ આ ભગવદ્ પૂરી થઈ ગઈ હોત. ચોથા અધ્યાયમાં પ્રશ્ન ના કર્યો તો ત્રણ અધ્યાયથી પૂરી થઈ ગઈ હોત. પાંચમા અધ્યાય પ્રશ્ન આવ્યો તો ચાર અધ્યાયથી પૂરી થઈ ગઈ હોત. પ્રશ્ન કરે એટલે ભાઈ ચાલે, 18 અધ્યાય સુધી એને પ્રશ્નો કર્યા. ભગવાને પૂછ્યો કે પ્રશ્ન છે ભાઈ? તો કે હવે નથી, બધા પ્રશ્નોનો મારો જવાબ મળી ગયો. ત્યારે ભગવાને પછી ચાલો પોતાનું પ્રવચન વિરામ લઉં છું, સમાપ્ત કરો. એટલે કેમ અસ્થિ નાસ્તિ પ્રથમો અનુપ્રશ્ન હે, બ્રહ્મ છે કે નહીં એ પહેલો પ્રશ્ન થયો. અવિદ્વાન ગચ્છતી ન ગચ્છતિ વા, અજ્ઞાન મનુષ્ય બ્રહ્મને પામે છે કે નથી પામતો, દ્વિતીય.
कि विद्वान समस्नुते नवा, कि विद्वान ब्रह्म ने प्राप्त करे से, विद्वान ज्ञान ही प्राप्त करे से कि नहीं, ये त्रीजो प्रश्न से। तो पछी अनुप्रश्नाः, तो बहुवचन योग्य छे। एतेषां प्रतिवचनार्थः उत्तर ग्रंथ आरभ्यते। हूँ सामने वाँचु छू, कारण जे शंकराचार्य व्याख्या के प्रमाण चाले, आ बदा एमनी परंपरा में है ने, એટલે પોતે કંઈક ઉમેરો કરે, કંઈક નવી યુક્તિ આપે, કંઈક નવી દ્રષ્ટિ આપે, પણ આ મૂળ જે સ્થાપિત જે ચિક્કો લાગી ગયો ને, એ પ્રમાણે બધા ચાલવાનું। એટલે આ વાંચ્યું ને, એટલે હવે આપણે સમજ પડશે, આ હવે આ ગ્રંથકાર જે કહેશે ને, એ આપણને સમજ પડશે। તો ચાલો આગળ વધીએ। चौराणवा श्लोक में कहे, अतः एतावदा श्रवणं निवृतम् इति कथयति। श्रवणं मननं चोभे तत्त्वज्ञानस्य साधने उक्त निर्णय पर्यन्तं विज्ञानं श्रवणात् भवेत्। श्रवणं मननं च उभे, श्रवण अन मनन आ बन्ने तत्वज्ञानस्य साधने, तत्वज्ञानी प्राप्ति माटे श्रवण अन मनन बन्ने साधन छे। श्रवण द्वारा आपने निश्चय थाय कि गुरुजी के शास्त्र शू कहे, निश्चय श्रवण द्वारा थाय। तो शू निश्चय थयो, ब्रह्मानंदस्य आत्मत्व निर्णय, उक्त निर्णय पर्यंतम विज्ञानम। तो छेले शू निर्णय थयो, ब्रह्मानंदस्तु शारीर पूर्वस्य आत्मा इति निर्णय। गुरुजी जे प्रवचन कर्यु एना परिणामे शिष्य में आ प्रकारनो निर्णय कि निश्चय जन्म्यो कि ब्रह्मानंद छे ए मुख्य अर्थमां आत्मा छे, बाकी बद्दा कोष छे, एना शरीर छे कि उपाधि छे, ए निर्णय जन्मी शक्या। उक्त निर्णय परिणाम विज्ञानम श्रवणात् भवेत्। હવે આપણને જે ઉપદેશ આપવામાં આવ્યો એ આપણે સમજ્યા, ન સમજીએ ત્યાં સુધી શ્રવણ। શાસ્ત્ર શું કહે છે એની સ્પષ્ટ સમજને આપણે શ્રવણનું પરિણામ કહીએ। એ શાસ્ત્ર આપણને ઉપદેશ કરે છે કે તું બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે, એમ જ્યારે કહેવામાં આવે કે બ્રહ્મ જ આત્મા છે એટલે કે તું બ્રહ્મ છે। સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે, હવે આપણે શ્રવણથી સમજીએ। અહીં પણ આ પંચકોષની પ્રક્રિયા દ્વારા કહ્યું કે જે ગુહામાં નિહિત છે, અજ્ઞાન તો આ પંચકોષરૂપી ગુહામાં જે પરમ વ્યોમ છે, અજ્ઞાન છે, એમાં નિહિત છે, એનાથી આવૃત છે, જે બુદ્ધિરૂપી ગુહામાં પ્રકાશે છે એ પરમાત્મા, એ વાસ્તવમાં બ્રહ્મ છે, એટલે બ્રહ્મ આત્મા છે એ સ્પષ્ટ કહેવામાં આવ્યું। અને પછી ગુહામાં આપણને લઈ ગયા અને બતાવ્યું કે વાસ્તવમાં ગુહામાં જે વિરાજમાન છે આત્મદેવ, એ જ બ્રહ્મ, બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, અને એ જ આનંદ સ્વરૂપ છે। એ નિર્ણય થયો શ્રવણથી, આપણને આ નિર્ણય જન્મે। પણ દ્વિદોષજ સંદેહત્રય નિવૃત્તિમ, પણ આપણી બુદ્ધિના દોષને કારણે આપણા મનમાં સંશયો જન્મે, બુદ્ધિના દોષને કારણે। આમ તો જ્યારે આપણને ઉપદેશ કરવામાં આવે ત્યારે બધી સ્પષ્ટતા થઈ જ ગઈ હોય છે, એટલે ઉપદેશ જો આપણે બરોબર સમજ્યા હોઈએ બધી જ રીતે તો સંશય જન્મે નહીં।
कोई केवो अधिकारी हो शुद्ध अंतःकरण वालो जेने मारे श्रवण पर्याप्त छे मोटे भागे तो श्रवण पर्याप्त होतु नथी संशय प्रश्न जन्मता होय संशय जन्मता होय अने मन में संशय नो कीड़ो होय त्यां सुधी ए ज्ञान छे ए क्यारे पण निश्चित ना बने निश्चय ना जन्मे। उपनिषद कहे छे वात तो बराबर छे के बधु ब्रह्म छे पर सांख्य तो कहे छे के आ प्रकृति छे। उपनिषद कहे के जगत मिथ्या छे पर बीजा बधा तत्व छिंदो कहे के जगत सत्य छे। उपनिषद कहे कि तू पूर्ण छे पर मारो अनुभव कहे कि हूँ तो अपूर्ण अधूरो छे। उपनिषद कहे जगत आत्मा थी भिन्न नहीं पर मन तो भिन्न भासे छे। आम आपणा पोताना अनुभवो तदुपरांत बीजा बधा विचारकोए तत्वचिंतकोए जे कह्युं छे ए परथी पण घणा संशयजन में कि खोटा हो छे हो सांख्य के अपिल मुनि खोटा हो कणाद मुनि खोटा हो गौतम मुनि खोटा हो गौतम न्याय शास्त्र प्रणेता कणाद वैशेष विषय वैशेषिक विशेष शास्त्र प्रवेश प्रणेता वैशेषिक कपिल मुनि सांख्य शास्त्र प्रणेता बुमरा मोटा मोटा महापुरुष थी गया तो ये खोटा है। पूर्व मीमांसा तो आम कहे पूर्व मीमांसा कहे कि आ जगत तो कर्म नहीं उपज है तमे कहो कि ईश्वर नहीं उपज है ये तो स्वाद आत्मना आकाश संभूत है ये तो कहे कर्म नहीं उपज है। हम खरेखर श्रवण करो तो आ प्रश्न उत्तर मिली ज गयो तो न जन्मवा जोईए पछता है ये कहे कि भाई धी दोष ज संदेह आ श्रोता ने बुद्धिना दोष ने कारण दोष कहो मर्यादा कहो अथवा तो पूर्वना जे बदा निर्णय होय एवा दृढ़ थई गया होय छे घणीवार ए पण वारंवार संदेह जन्मावता होय छे। एटले मननी आवश्यकता महदंश होय छे ए वात 95 श्लोक में कहे छे अथ स्वबुद्धिदोषेण यतः संदेह संभवः अतोऽसौ मननं कुर्यात् संदेहास्युस्त्रयोत्स्यहि। अथ यतः स्वबुद्धि दोषेण संदेह संभव अथ त्यार पछी श्रवण पछी यतः कारण के स्वबुद्धि दोषेण श्रोता ने बुद्धिना दोष ने कारण संदेह संभव कही दीद कि संदेह केम जन्मे छे श्रोता ने बुद्धिना दोष ने कारण जो श्रोता की बुद्धि बराबर होने तो पर संदेश जन्मे एन अर्थ ए थो कि वक्ताए बराबर प्रवचन कर संदेह केम जन्म बढ़ स्पष्टता कर देवी जो थी ने क्या तो नहीं बो मोघम में राख्य होस्पष्ट राख्य हो बराबर न समझा हो तो अपना मन में प्रश्न संदेह जन्मे पी तो श्रुति शास्त्र ज वक्ता है गुरु पण शास्त्रों निरूपण करे छे त्यां तो कोई दोष ना होई सके शास्त्र केवो छे निर्दोष दोष क्या होय श्रोतामां दोष होय एटले कहे छे स्वबुद्धि दोषेण श्रोतानी बुद्धिना दोष ने कारण यतः संदेह संभव है कारण के संदेह नो संभव छे अतः तेथी अथा तो अनुप्रश्न अथ अतः अनुप्रश्न अतः एटले तेथी केम तेथी कारण के श्रोता ने बुद्धिना दोष ने कारण संदेह संभवित छे तेथी अतः
અથા તો અથ એટલે અહીંયા શરૂ કર્યું, અથ એટલે શું, શ્રવણ પછી. ટૂંકમાં ગુરુજીના ઉપદેશ પછી, કારણ કે શિષ્યની બુદ્ધિના દોષને કારણે સંદેહ સંભવિત છે માટે અનુપ્રશ્નાઃ કે છે, અતઃ અસૌ મનનમ કુર્યાત. તેથી એ સંદેહનું નિવારણ કરવા માટે મનન કરવું જોઈએ. તો મનન શેને માને છે? સંદેહની નિવૃત્તિ માને છે. રિમૂવ ધ ડાઉટ્સ. अस्य देह संदेहः स्युः त्रयः अस्य हि, अस्य त्रयः संदेहः स्युः. अन अन એટલે કોના? કોઈક અધિકારીના, કોઈક શ્રોતાના. કોણ છે ભગવાન જાણે. એ તો વક્તા કોણ છે? મને તિત્રી ઋષિ છે માની લઈએ આપણે. શ્રોતા કોણ છે ખબર નહીં. એટલે જે કોઈ અધિકારી સાંભળતો હોય એને ત્રણ પ્રશ્નો જન્મ્યા છે એવું કહેવામાં આવ્યું. ત્રણ પ્રકારના સંદેહ થાય છે ને, ત્રણ સંદેહ છે ભાઈ. ત્રણ પ્રકારના તો ના કહેવાય. તો કયા ત્રણ સંદેહ છે એ પછીના શ્લોકમાં કહે છે. ब्रह्मास्ति नो वेत्येक स्याद् अज्ञानी मुच्यते न वा तत्त्वविन् मुच्यते नो वा इति अपरौ संशयावुभौ. બ્રહ્મ અસ્થિ નવા એથી એક સ્યાત. એક સંશય કયો છે? બ્રહ્મ છે કે નહીં. બીજો સંશય કયો છે? અજ્ઞાની મુચ્યતેનવા. બ્રહ્મ તો અજ્ઞાનીનો પણ આત્મા છે. તો પછી બ્રહ્મ આત્મા હોવા છતાંય શું બ્રહ્મ જોયા જ કરશે? કે કરે નહીં? આપણું સાક્ષી છે ને, હાજર છે. તો એ બધું તો એ કેમ સંશય ચાલો? એ પ્રશ્ન થાય છે ને આપણને. એ સ્વામીજી, જો ભગવાન જ બધાનો આત્મા હોય તો આ ચોરને ચોરી કરતા રોકતો કેમ નહીં હોય? હો કેવો ભગવાન, બેઠો વડે શું કરે છે? પ્રશ્ન થાય ને. ભગવાન કશું કરતો નથી. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન કે હું તો બધા ભૂતો માટે સમાન છું, મને ક્યાં દ્વેષ નથી, ક્યાં પક્ષપાત નથી. અજ્ઞાની માટે દ્વેષ નથી, જ્ઞાની માટે પક્ષપાત પણ નથી. ચોર માટે દ્વેષ પણ નથી, શાહુકાર માટે પક્ષપાત પણ નથી. કહી દીધું કેમ? બંને સરખા જ મિથ્યા છે. પછી શું? ભગવાનની દ્રષ્ટિએ હતો હો કેમ? ચોર અને શાહુકાર બંને મિથ્યા જ છે. તો એક મિથ્યાનો પક્ષ લેવો ને બીજા મિથ્યાનો દ્વેષ કરવો એ તો યોગ્ય જ નથી ને. હું તો અધિષ્ઠાન છે ભાઈ. દોરડું કે ભાઈ તમારે જે અધ્યારોપ કરવો એ કરો. કોઈ કહે કે સાપ છે તો ભલે, કોઈ કહે માણસ છે તો ભલે, કોઈ કહે દંડ છે તો ભલે. ધારે તો દોરડું બોલ ને ભાઈ, તું તને સાપ કહે છે તો બોલતો ખરું? તો કે ના, મને કંઈ વાંધો નથી, કોઈ વિરોધ નથી કરતો. અધિષ્ઠાન છે એ અધ્યારોપનો વિરોધ ના કરે. એટલે દોરડું ઊભું નથી ને કહેતું નથી કે હું સાપ નથી, ના ડરીશ નથી કહેતો. તેવી રીતે આ વિદ્વાન અવિદ્વાન બંનેનું આત્મા હોવા છતાં પણ બ્રહ્મ કશું બોલતું નથી. પાછો પક્ષપાત કરે છે. એ ભજંતિ તમામ ભક્ત્યા મયિ તે શુચાપ્યહમ. પરંતુ જે લોકો મને ભક્તિપૂર્વક ભજે છે એ મારામાં છે, હું એમનામાં છું. આગળ તો સ્વામીજી ભગવાને કહ્યું, નત્વહમ તેષુ તે મયિ. હું એમનામાં નથી, એ મારામાં છે. અહીં કહે છે એ મારામાં છે. ભાઈ જો, આ જ્ઞાનનો પ્રસંગ જુદો અને ભક્તિનો પ્રસંગ જુદો. એવું છે.
એટલે કે બ્રહ્મ અજ્ઞાનનું આત્મા છતાં પણ કોઈ વિરોધ નથી કરતો, તેથી અજ્ઞાનનો નાશ થતો નથી. બ્રહ્મ જ્યારે વૃત્તિનો જ્ઞાનનો વિષય બને ત્યારે જ અજ્ઞાનનો વિરોધી બને, નહીં તો એટલે અવતાર લે તો જ વિરોધી બને. બાકી ઉપર બેઠા બેઠા રાવણ અહીંયા આટલો બધો રંજાડ કરતો હોય તો એ તો સૂઈ જ રહેલા છે ને ભગવાન. પૃથ્વી પર આ દૈત્યો આટલો રંજાડ કરે એમને એમને કંઈ આંખોય ખુલતી નથી, કંઈ થતું જ નથી એમને. બિચારા દેવતાઓ જાય એમને ઉઠાડે ને પછી કહે કે આવું થઈ રહ્યું છે, એમને ખબર છે કે નહીં ભગવાન જાણે, એમના રાજમાં બધું થઈ રહ્યું છે. પછી મહારાજ નીચે આવે ત્યારે પછી બરોબર વિરોધ કરે. અવતાર લે એટલે કે રાવણ જેવી સત્તા પ્રાપ્ત કરે. પારમાર્થિક સત્તા છે એ વ્યવહારિક સત્તાનો વિરોધ ન કરે, એ જ્યારે વ્યવહારના સ્તર પર આવે ત્યારે જ એટલે સમાનનો જ વિરોધ હોઈ શકે. એટલે બ્રહ્મ પારમાર્થિક છે, આ બધું આ સંસાર મિથ્યા છે, એટલે પરમાર્થ તો મિથ્યાને પણ પ્રકાશિત કરે. પણ એ પરમાર્થ જ્યારે વ્યવહારિક બને એટલે વૃત્તિ જ્ઞાનનો વિષય બને, વૃત્તિઆરૂઢ ચૈતન્ય બને, ત્યારે પછી અજ્ઞાનનો વિરોધ કરે. જ્ઞાની કોને કહેવાય? જેના હૃદયની અંદર જ્ઞાનનો પ્રકાશ ઉત્પન્ન થયો છે અને તેથી અજ્ઞાનનો અંધકાર નાશ થયો છે. તો એ ઉત્પન્ન થાય પ્રકાશ તો જ અજ્ઞાનનો નાશ થાય. આપણે તો જાણીએ છીએ કે અજ્ઞાનીનો નાશ થવો જોઈએ, પણ બ્રહ્મ સરખું છે ને, તો કે એકને એકને મોક્ષ આપે ને બીજાને ના આપે. યે યથા માં પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. ભગવાન કે જે પ્રકારે લોકો મારી પાસે પ્રાર્થના કરે એ પ્રકારે પ્રાર્થનાનો ઉત્તર આપું છું. જે માગે આપો, પણ માગવાનું કામ એમનું છે. મોટાભાગના લોકો તો મને આ આપને પેલું આપે એમ કહે પૂરા થઈ જાય છે. કોઈક જ હું તો રાહ જોઉં છું કોણ નીકળે કે મને જ્ઞાન આપ કે મોક્ષ આપ. એવું પૂછનારો કોઈ નથી, નહીં આવતો એવું માગનારો કોઈ નથી આવતો. તત્વવિન મુચ્યતે નો વા ઇતિ અપરો સંશય ઉભૌ. બ્રહ્મ છે કે નહીં એક સંશય, અજ્ઞાનીને મોક્ષ મળે કે નહીં બીજો સંશય. જો અજ્ઞાની ના મળે અને બ્રહ્મ તો સરખું જ છે તો જ્ઞાનીને મોક્ષ મળે કે નહીં, આવા ત્રણ પ્રશ્નો થયા. તત્ર નાસ્તિ પક્ષમ મૂળો ગૃહણાતિ. બ્રહ્મ છે કે નહીં તો એ પણ અહીંયા આ એ પણ અહીંયા ચર્ચા આવી છે માટે અહીંયા આવે છે. તત્ર બ્રહ્મ છે કે નહીં એમાં શું કહે શંકરાચાર્ય મહારાજ? તત્ર અસદેવ બ્રહ્મ ઇતિ આશંક્યતે. બ્રહ્મ નથી એવી શંકા કરવામાં આવે છે. કસ્માત? કેમ ભાઈ? યદ અસ્તિ તદ વિશેષતઃ ગૃહ્યતે યથા ઘટાદિ. જે વસ્તુ છે એ આપણા જ્ઞાનનો વિષય બને છે, જેમ કે ઘટપટ. યદ નાસ્તિ તદ ન ઉપલભ્યતે યથા શશ વિષાણાદિ. અને પેલા સસરાનું શિંગડું જે નથી એ ક્યારેય જ્ઞાનનો વિષય ન બને, જે છે એ જ્ઞાનનો વિષય બને. તથા ન ઉપલભ્યતે બ્રહ્મ. બ્રહ્મ ક્યારેય જ્ઞાનનો વિષય બનતો નથી, જેમ ઘડો બને એ રીતે નથી બનતો. તસ્માત વિશેષતઃ અગ્રહણાત નાસ્તી ઇતિ. અવિશેષતા ભલે બ્રહ્મનું જ્ઞાન થતું, વિશેષતા થતું નથી. ઇતિ. આવો પ્રશ્ન જે જન્મ્યો એ એ અહીંયા કહે છે 97મા શ્લોકમાં કહે છે. તત્ર નાસ્તિ પક્ષમ મૂળો ગૃહણાતિ. બ્રહ્મ છે કે નહીં એમાંનો કયો પક્ષ કોણ ગ્રહણ કરશે? વિવેકી કયો પક્ષ ગ્રહણ કરે છે? બ્રહ્મ છે. પણ જે મૂળ છે અવિવેકી કયો પક્ષ ગ્રહણ કરે? બ્રહ્મ નથી. કેમ નથી? તો કહે છે યદસ્તિ નામ રૂપાભ્યામ વ્યાપ્તમ તદ્વ્યદાધિકમ. બ્રહ્મનિર્નામ રૂપત્વાદ નાસ્તિત્યાહ વિમૂઢધીઃ.
यदस्ति तद्वेदादिकं ना रूपाभ्याम व्याप्तम। आपड़ा सवाल शू है कि जगत में कोई वस्तु से क्यारे होय ए जारे नाम ने रूप धरावतो होय त्यारे। वेदादिकम वेद आकाश, आकाश थी जनो प्रारंभ थयो छे जगत छे क्यारे कहवाय, कयो पदा कोई पदार्थ छे एम क्यारे कहवाय, जारे ए नाम अने रूप धरावतो होय त्यारे। जेम के घड़ो, जेम के वस्त्र, जेम के कोई पण आ बधा पदार्थ वृक्ष वगैरे ए छे एम क्यारे कहवाय, कारण के नाम अने रूप धरावे छे। ब्रह्म निर्नाम रूप, ब्रह्म ने नाम पण नथी अने रूप पण नथी। एटले मूळ मनुष्य छे ने एनो क्या प्रकार नो ख्याल छे कि जे नाम रूप धरावतो होय अंते थी मारा ज्ञान नो विषय बनतु होय एज वस्तु छे, एवं एवी रीते टेवायेला छे ने लोको। આપણે પણ કઈ વસ્તુ છે એવું સ્વીકાર ટેવાયેલા છે, જે નામરૂપ ધરાવતું હોય, સ્થૂળ હોય, જે આપણે જ્ઞાનેન્દ્રનો વિષય બનતું હોય। મનનો વિષય પણ ક્યારે થાય, જ્યારે પહેલાં જ્ઞાનેન્દ્રનો વિષય હોય ત્યારે જ પછી મનનો વિષય થાય પદાર્થો। તો અનુભવ શું છે કે આકાશથી માળીને સમગ્ર જગત આ નામરૂપ વડે વ્યાપ્ત છે, સર્વત્ર નામરૂપ અસ્તિત્વ ધરાવે છે, બધી વસ્તુમાં નામરૂપ છે। બ્રહ્મ નિર્નામરૂપત્વાત્, બ્રહ્મ કેવું છે, નામરૂપ વગરનું છે, નિર્વિશેષ છે, નાસ્તિ ત્યાહ, અંતેથી એ નથી કે નામરૂપ હોય જે વસ્તુને તે છે, જેને નામરૂપ નથી। જેમ કે શશભિષાણ, જેમ કે સસલાનું શિંગડું, એને નામરૂપ છે નથી, મળે નથી, તેમ બ્રહ્મને પણ નામરૂપ નથી, મળે બ્રહ્મ પણ નથી, એક જ કોટીમાં આવી ગયો। સસલાનું શિંગડું કહો કે આપણા માથા પરનું શિંગડું કહો, નથી કેમ, એને નામરૂપ નથી, માટે તો જેને નામરૂપ નથી એ નથી, જેને નામરૂપ છે છે, જેને નામરૂપ નથી એ નથી। આ જગતના બધા જ પદાર્થો નામરૂપ ધરાવે છે, માટે છે બ્રહ્મ નામરૂપ ધરાવતો નથી, માટે નથી, આવો નિશ્ચય મૂળથી કરે છે। તો વિવેકે શું કરવું જોઈએ, આવો પ્રશ્ન થાય, સંશય થાય, ત્યારે પછી કોઈ વિવેકે ઉત્તર આપે, એને એને એના સંશયનું નિરાકરણ કરવું જોઈએ, એવું કહે છે। એટલે વિવેકી તો સૃષ્ટિ કામાર હેતુ વિહી બહુધા બ્રહ્મ સત્તામ સાધયન, વિવેકી કહો, ગુરુજી કહો, હવે પછીનું પ્રવચન ગુરુજી આપતા હશે ને, કોઈ વિવેકી ઓછો આપતો હશે, એટલે ગુરુજી કહો, વિવેકી કહો, એ ઉત્તર કેવી રીતે આપે છે? બ્રહ્મ છે એ માટેના કેટલા પાંચ કહે કારણ આપે છે, બ્રહ્મ છે નથી એમ નહીં, બ્રહ્મ કેમ છે એને માટેના પાંચ કારણો આપે છે। જગતનું કારણ છે માટે, રસ સ્વરૂપ છે માટે, ભયનું કારણ છે માટે, વગેરે વગેરે એવા પાંચ કારણો આપે છે। એટલે પહેલાં એ પ્રશ્ન ઉત્તર અપાય છે, બ્રહ્મ છે કે નહીં એ પ્રશ્ન ઉત્તર ઉપનિષદ આપણને પહેલાં આપે છે। અસ્તિ પક્ષમ ગૃહણાતિ, એમ આ પ્રકારના ટૂંકમાં જગતનું નિરીક્ષણ જ કરવાનું છે। જગતના નિરીક્ષણથી પણ આપણે એ નિર્ણય પર આવી શકીએ કે બ્રહ્મ કે ઈશ્વર હોવો જોઈએ, એ વિવેકાધી છે। એકની એક જ વસ્તુ છે જગત, એના નિરીક્ષણથી પેલો મૂળ મનુષ્ય અવિવેકી એવા નિશ્ચય પર આવ્યો કે બ્રહ્મ નથી, કેમ નથી, નામરૂપવાળું નથી। એના એ જ જગતના નિરીક્ષણથી વિવેકી મનુષ્ય એ નિશ્ચય પર આવે છે કે બ્રહ્મ છે, જોયું, વસ્તુ એક જ સામે દેખાય છે, પરંતુ આપણી બુદ્ધિ કયા પ્રકારની છે, શ્રદ્ધાવાળી બુદ્ધિ છે, સાત્વિક બુદ્ધિ છે, તો આ જગત એક પ્રકારનો આપણામાં પ્રતિભાવ જન્માવશે। તામસી બુદ્ધિ હોય
तो एक बीजा प्रकार प्रतिभाव जन्म आए। वस्तु एक ने एक अच्छे ने सफरजन तो एक ने एक अच्छे वृक्ष बधी सफरजन पड़ू। कोई रजोगुणी मणस हो भोगी मणस हो तो दौड़े ला हूँ सफरजन केव सरस है लाल लाल देखाय पाकू है चल आप आनंद माणीए एवं सफरजन ए प्रकार एक प्रतिभाव जन्म आए। कोई तमो गुणी मणस हो सफरजन पड़े लाओ कोई ने एक फटकारो एने मन में क्रोध ज होय एटले लागत जो तो होय सफरजन मळ्यो एने एक फटकारो। सात्विक मणस ने मन विचार आए कि सफरजन केम पड़ू। आम वस्तु एक ने एक जे प्रकार अपना मन की स्थिति हो ए प्रकार प्रतिभाव जन्मा एम जगत तो एनु एज छे। कोई अभिवेकी मूल ना मन में एवो प्रतिभाव जन्मावे छे के ब्रह्म नथी एज जगत मां आ विवेकी ने जुदा जुदा कारणों जणाय छे जे परथी कहे छे के ब्रह्म छे। तो श्रुति एवा पांच कारणों आपशे आपणने पुरवार करवा माटे के ब्रह्म छे। पुरवार करवानो तो ए नहीं पण अनुकूल चिंतनम वाक्यार्थस्य विचार्यताम श्रुति शिरः पक्ष समाश्रियताम दुस्तर्कात् सुविरम्यताम श्रुतिमतस्तर्को अनुसंधीयताम। वाक्यार्थस्य विचार्यताम जे वाक्य आपणे कहेवामां आव्यो जे उपदेश करवामां आव्यो एना अर्थनो बराबर विचार करवो जोईए। विचार करवानी रीत छे श्रुतिमतस् श्रुतिशिरः पक्ष समाश्रियताम उपनिषदनो पक्ष लेवो जोईए। दुस्तर्कात आ बुद्धि जा ज्या तर्क करते हो तो दुस्तर्क ना पक्ष ना लेव जो श्रुति मत तर्क अनुसंधीयता श्रुति ने मान्य जे तर्क है एना अनुसंधान करव जो है। तो हवे ये आग चलावे से तो जो आप आग वाँचिए उपनिषद वाँची आग सो कामयत बहुस्यां प्रजायेति सतपोतप्यत सतपस्तत्वा इदगुं सर्वमसृजत यदिदं किञ्च तत्सृष्ट्वा तदेवानुप्राविशत। हवे एकदम ज क्या सो काम आयत ये परमात्मा कामना करी भगवान मन में सृष्टि ना प्रारंभ में ईश्वर ना मन में कामना जन्मी सह अकाम आयत सह एटले ते पाछो ती एटले कोण ते नक्की करवू पड़े। सर्वनाम छे ने ए सर्वनाम कोनू सूचन करे छे तो कहे छे सह आत्मा तस्माद पाछळ चर्चा शुं आवी तस्माद वा ए तस्माद आत्मनः आकाश संभूतः ए ब्रह्म जे आत्मा छे एमांथी आकाशथी प्रारंभ करीने समग्र जगतनो उद्भव थयो एम करीने सृष्टिनुं संक्षेपमां वर्णन करवामां आव्युं। ये संक्षेप में वर्णन कर विस्तार थी आपने वर्णन करें एज सत्सृष्टि सो काम आयत ये परमात्माए विचार करो कामना करी संकल्प करो ईक्षत अकाम आयत पी को इच्छा करी सृष्टिना प्रारंभ में भगवान मन में इच्छा जन्मी केम कारण के કોઈપણ કર્મ ઈચ્છા વગર થતું નથી। કશું કર્મ કરવામાં આવે એનું પ્રેરક કોણ હોય છે ઈચ્છા। તો આ જગતનું સર્જન પણ એક મહાન કર્મ છે ને જગતનું સર્જન તો કેટલું બધું કર્મ છે એની પાછળમાં ઈચ્છા હોવી જોઈએ। એટલે કહે છે કે ઈશ્વરે ઈચ્છા કરી કે ઈશ્વરના મનમાં ઈચ્છા જન્મી ઈશ્વરનું મન એટલે માયા સમષ્ટિ મન એમાં ઈચ્છા જન્મી માયા શું ઈચ્છા નહીં બહુ શ્યામ હું બહુ બની જાઉં
प्रजाए यदि हूँ उत्पन्न थो हूँ बहु बनी जाओ हूँ उत्पन्न थो हूँ जन्म लो आ प्रकारनी इच्छा जन्मी आ एक कारण कहू कि ब्रह्म छे कई इच्छा तो कोना में जन्मे जे हो एना में जन्मे नथी एना में इच्छा जन्मे ना जन्मे तो ब्रह्म केवू छे भाई चेतन छे इच्छा हमेशा चेतन में जन्मे क्यारे जड़ में इच्छा ना जन्मे टेबल नी इच्छा ना जन्मे खुशी नी इच्छा ना नहीं तो आम करते खुशी के बंद राखो हूँ थाकी गई छू एवं कही दे पर नसीब जो के खुशी में कोई इच्छा नहीं टेबल ने पछाड़िए तो है बिचारो विरोध नहीं नोधा तो अचेतन है इच्छा क्या हो चेतन में ज हो ईश्वर केव चेतन से जड़ नहीं जगत न कारण केवु चेतन से जड़ नहीं सह आत्मा यस्माद आकाश संभूत अकामयत ये आत्मा जब आकाश वगैरह जन्म थो एने कामना करी कथम काम अकामयत बहु प्रभुतम श्याम हूँ बहु बनी जाऊँ पुष्कर खूब बनी जाऊँ कथम एकस्य अर्थांतर अनुप्रवेश बहु तुम स्यादिति एक बहु क्यों बनी जाए एक वस्तु बीजा में प्रवेश करे अनेक में तो बहु बनी जाए पर तो खजु छे नहीं तो भगवान बहु क्यों बनी गयो भाई तो शंकराचार्य महाराज कहते बहु बनवा शू कि जो भाई आ परमात्मा मा के माया मा आ जगत नी संभावना रहेली छे आ कार्य छे ये कारण में रहेलू छे आ नाम रूपात्मक जगत छे ने ये माया में रहेलू छे सृष्टि वखते बहु बनवे एटले शू जे अव्यक्त अवस्था मा नाम रूप रहेला छे ने व्यक्त करवा बस बीजू वधारे कई नहीं कशु नवु उत्पन्न थतु नथी जे हतु આપણે જ્યારે ઊંઘી જઈએ ત્યારે આપણો નાશ થઈ જતો નથી આપણે શું બની જાય અવ્યક્ત બની જઈએ જાગીએ ત્યારે એના એ જ જાગીએ સેમ ઇડિયટ વેક્સઅપ સ્વામી કહે ટૂંકમાં એ જે હોય એ જ જાગે બાકી ઇડિયટને એમ થાય કે સવારે હું બુદ્ધિમાન થઈને જાગો એવું નથી થતું તેવી રીતે પૂર્વના કલ્પમાં જે બધા જીવો હતા નામરૂપ હતા જે બધા ઊંઘતા હતા પ્રલય સમયે અવ્યક્ત હતા એ બધા વ્યક્ત થાય એટલે સર્જન એટલે શું અવ્યક્તમાંથી વ્યક્ત થવું અવ્યક્ત હોય એટલે દેખાય નહીં એટલે હું બહુ બની જાઉં અર્થાત આ નામરૂપ બધા વ્યક્ત કરું તો ભગવાન બહુ બની ગયો ના બહુ ભાસે છે એક જ આકાશ હોય અનેક ઘડાઓની ઉત્પત્તિ થાય તો અનેક ઘડા આકાશ જાણે કે ઉત્પન્ન થયા એમ લાગે પણ આકાશ કે ઘડામાં વહેંચાઈ ગયું છે નહીં આકાશ ઘડામાં વહેંચાયેલું હોય એવું ભાસે છે તેવી રીતે ભગવાન વહેંચાઈ નથી ગયો ભગવાન અનેકમાં વહેંચાઈ ગયો હોય એમ ભાસે છે ભગવાન અનેક બની ગયો હોય એમ ભાસે છે આકાશ જેવી રીતે અનેક બની ગયો હોય એવું ભાસતું હોય અનેક ઘડાઓ ઉત્પન્ન થયા અનેક તો ક્યાં છે ઘડામાં છે નામરૂપમાં છે પણ ઘડાઓમાં અનેકતા હોવા છતાં પણ આકાશ કેટલું છે એક જ છે તેવી રીતે આ જગતમાં એક જ ચૈતન્ય આ જગત રૂપે ભાસી રહ્યું છે અનેકતા ક્યાં છે નામરૂપમાં છે ચૈતન્ય કેટલું એક જ છે એક જ ચૈતન્ય અનેક નામરૂપ રૂપે ભાસી રહ્યું છે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ જુજવે રૂપ અનંત ભાસે નરસિંહ મહેતા આજે વાંચ્યું કર્યું હશે સાંભળ્યું હશે ખરું હા પછી આ બધું જે સર્જન થયું અનેકનું એક આ બીબામ ઢાળે પેલું બીજા બીબા બધા જુદા જુદા બીબામ ઢાળેલા છે એવું કેમ કે છે પ્રાણી કર્મ આદિ નિમિત્ત અનુરૂપમ
अनेकता नो निर्णय कोण करे छे? विविध निर्णय कोण करे? आप जीवो ना कर्म। तो प्राणियों ना कर्म ने रूपी निमित्त ने अनुसारी ने आ अनेक पणो थयो, विविध पणो थयो। अनेक तो खरो, बीजू जे अनेकता पण छे विविधता छे। आ विविधता छे ने कारणे छे, कर्म ने कारणे। दरेक ना कर्म जुदा जुदा होवाने कारणे दरेक एक बीजा करता भिन्न छे। हाँ, प्रश्न ये थयो कि भगवान ना मन में इच्छा जन्मी? काम हेतृत्वात् अस्मदादिवत् अनाप्त कामत्वमिति चेत्। भाई कामना कोने जन्मे? जे मनस अधूरु छे एने ज कामना जन्मे ने? कोई दर पूर्ण ने कामना जन्मे? मन में कामना शु बतावे छे? अंदर ने कोई अधूरप बतावे छे, कोई उणप बतावे छे, कोई जरूरियात बतावे छे। तो आप कहो छो कि ईश्वर में पण कामना जन्मी, तो शू अमारे एम समझू के जेम आपणे अधूरा छीए, आपणी बधी इच्छाओ अधूरी रही गई छे, तेवी रीते ईश्वर ने पण इच्छाओ अधूरी रही गई हशे जेने पूरी करवानी हशे। एवो एक पक्ष छे, एको हम बहुत श्याम, एक हतो भगवान बिचारो एकलो एकलो कंटाळी गयो, એટલે એને પછી આ જગતને ઉત્પન્ન કર્યું। ભગવાને આપણને બનાવ્યા છે ને માટે એ કંટાળ, એટલે પણ આપણને આવું જીવન આપીને ત્રાસ કર્યો એનું શું? એટલે ભગવાનને કિમી હા કિંગ કાય, એની શું ઈચ્છા હતી કે જગતનું સર્જન કર્યું? તો ઉપનિષદ કહે છે ભગવાન ઈચ્છા કરે, શું એનો અર્થ કે ભગવાન અધૂરો છે? અનાપ્ત કામ, આપણી જેમ અનેક કામનાઓ અપૂર્ણ રહી ગયેલી છે તેથી કામનાઓ જન્મે છે, તેવી રીતે શું ઈશ્વરમાં પણ અનેક બધી અધૂરી કામનાઓ છે? તો શું ઈશ્વર અધૂરો છે, અપૂર્ણ છે, એવું સમજવાનું? તો કહે છે ન સ્વાતંત્ર્યાત્, જો જીવમાં ને ઈશ્વરમાં આટલો ફેર છે। જીવ કેવો છે? પરતંત્ર છે। ઈશ્વર કેવો છે? સ્વતંત્ર છે। यथा अन्यान परवशीकृत्य कामादि दोषा प्रवर्तयन्ति। सामान्य मानस जीवात्मा होय अज्ञानी होय, अज्ञान ने कारण उपाधि में अहम भाव छे, एने कारण आ अज्ञानी मनुष्य के जीवात्मा पोताने अधूरो माने छे, अल्प माने छे, ऊणो माने छे, भ्रम सेवे छे ने। અજ્ઞાનને કારણે જીવાત્મા પોતાને વિશે ભ્રમ સેવે છે કે હું અધૂરો છું, ઊણો છું, અલ્પ છું, એટલે પછી એ અલ્પતામાંથી ઊણપમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્મે। ભગવાન તો પૂર્ણ છે, એટલે જીવ કેવો છે? પરતંત્ર છે। કોને? કામનાઓને વશ છે જીવના કિસ્સામાં। કામના માલિક છે જીવ, કેવો છે? સેવક છે। કામના કે ઈચ્છા આવીને એના માથા પર સવાર થઈ જાય છે અને મારી મછડી એની પાસે પૂરી કરાવડાવે જ છે, એને બિચારાને કોઈ સ્વતંત્રતા જ નથી, પેલી છોડે જ નહીં ને એને। જેવી રીતે કાનમાં જીવડું ભરાઈ ગયું હોય ને કેવા અસ્વસ્થ બની જઈએ, આંખમાં એક કણો પડ્યો હોય તો કેવા અસ્વસ્થ બની જઈએ, તેવી રીતે મનમાં ઈચ્છા આપણને અસ્વસ્થ બનાવી દે છે। તો ભાઈ એ નિયમ બધો અતર્ક ઐશ્વરીય ત્વી, તમે જીવના કિસ્સામાં જે નિયમ લાગુ પડે છે એ નિયમ ઈશ્વરને લગાડીને પ્રશ્નો કરો છો કે કુંભારને તો માટી જોઈએ ને ચાકડો જોઈએ ને બધું જોઈએ, એટલે ભગવાનને બધું જોઈએ એવી કલ્પના તમે કરો છો। અરે ભગવાનનું ઈશ્વરે તો અતર્ક છે, એટલે કે જીવના કિસ્સામાં લાગુ પડતા નિયમો કે ઈશ્વરને ન લગાડી શકાય। તો કામનાઓ ભગવાનમાં જન્મે, ભગવાનની માલિક નથી, ભગવાનની સેવક છે। કેમ? સત્ય જ્ઞાન લક્ષણા સ્વાત્મભૂતત્વ વિશુદ્ધા,
आ कामनाओ भगवान थी जुदी नथी, भगवान शुद्ध स्वरूप छे, इनी कामनाओ ए शुद्ध छे। बे प्रकारनी कामनाओ ने, एक स्वार्थ प्रेरित कामना होय, अशुद्ध होय, जेवी जीवनी कामना होय, बीजी केवी छे? निस्वार्थ थी जन्मनारी कामना, ज्ञानी पुरुष में कामना होय, बिल्कुल स्वार्थ ना होय। स्वार्थ एक दूषण छे, कामना पोते दूषण नथी, पण कामना में स्वार्थ छे ए दूषण छे। एवो दोष ज्ञानी पुरुष में न होय, एटले ज्ञान सहित कामना संभवी शके। अज्ञान केवो परमात्मा केवो छे, ए तो ज्ञान स्वरूप छे, नित्य शुद्ध छे, माटे एनी कामना पण केवी छे? शुद्ध छे, सत्य स्वरूप छे, ए सत्य संकल्प छे। सत्य काम सत्य संकल्प, एवं कहेवामां आव्युं अन्य छांदोग्यमां। भगवान सत्य काम छे, एनी कामना क्यारे पण असत्य ना होय, सत्य संकल्प छे, एनो संकल्प पूरो ना थाय एवुं ना बने। भगवान शुद्ध छे, तेथी एनी कामना पण केवी छे? शुद्ध छे। ते कहे छे के अनन्यत्वात् स्वात्मभूतत्वात् विशुद्धः कामः न तहि ब्रह्म प्रवर्त्यते तेषां तु तत्प्रवर्तकं ब्रह्म। आ कामनाओ भगवान ने प्रवर्तित नहीं करती, कामनाओ भगवान ने कोई रीते वशीकृत नहीं करती, पर भगवान एनो स्वामी छे, भगवान कामनाओ ने वश में राखे छे। तत्प्रवर्तकम ब्रह्म, तो भगवान कामनानो प्रवर्तक छे, कामना भगवानी प्रवर्तक नहीं, भगवान कामनानो प्रवर्तक छे। એની કામના પણ સત્ય જ્ઞાન સ્વરૂપ છે, ટૂંકમાં આપણી કામનાઓ જન્મે છે એ અજ્ઞાનમાંથી જન્મે છે, ભગવાનની કામના જન્મે એ જ્ઞાનમાં, ભગવાન સર્વજ્ઞ છે તો એની શું કામના જન્મે? બે આ જીવોની ઈચ્છા કેમ પૂરી કરવી? ભગવાનની કામનાની પાછળ કયું પ્રયોજન છે? એનું પોતાનું કોઈ પ્રયોજન નથી। આ બધા જીવાત્માઓની અધૂરી ઈચ્છાઓ કેમ પૂરી કરવી? જીવાત્મા માટે કયા પ્રકારના જગતનું સર્જન કરવું જેથી એ બધા પોતાની કામનાઓ પૂરી કરી શકે, એ લોકો ભોગને અપવર્ગ પ્રાપ્ત કરી શકે? જ્ઞાન સહિતની, સર્વજ્ઞતા સહિતની આ કામના છે। સત્ય જ્ઞાન લક્ષણ કામા, સત્ય એટલે કે એ કામના સફળ થાય છે ભગવાનની, પછી પાછું ભગવાન કામના કરે ને ના થાય એવું ના આપણે। આપણી કામના કેવી છે? સફળ થાય કે ન પણ થાય, આપણી કામના કેવી છે? અજ્ઞાનમાંથી જન્મેલી છે, અંતેથી આપણે ભલે કામના પૂરી કરવા દ્વારા આપણો હિત ઈચ્છતા હોઈએ, પણ કામના પૂરી થવાથી આપણું હિત થાય કે ન પણ થાય એ બધું અનિશ્ચિત છે ને। ભગવાનની કામના પૂરી થાય જ થાય, એનાથી જે ઈચ્છિત પરિણામ છે તે જ આવે, અને પરિણામ પણ શું છે? કેવી રીતે જીવો પર ઉપકાર કરવો? દારિદ્ર દુઃખ ભયહારિણી કાત્વદન્ય સર્વોપકાર કરણાય સદાર્ધ ચિત્તા। દેવી માટે શું કહેવામાં આવ્યું? બધા પર ઉપકાર કરવા માટે હંમેશા તારું હૃદય દ્રવેલું છે, એટલે ભગવાનની કામના છે ને માટે ઉપકાર કરવા માટે, કોના પર? આ જીવો પર। એ જીવ કે ભગવાનથી જુદા નથી, પણ એવી જુદાઈ કલ્પીને એ પ્રકારે માયા જ્ઞાનને કારણે જુદાઈ કલ્પીને એમની ઈચ્છા પૂરી કરવા માટે જગતનું સર્જન કરવામાં આવ્યું, એટલે કામના હોવાને કારણે ભગવાન અપૂર્ણ થઈ ગયા નથી। સાથે સાથે કામના છે, કામના કેવા? ચેતનમાં હોય, પણ ભગવાન કેવા છે? ચેતન છે। જગત ભગવાન એ કહેશે આગળ કે ભગવાન નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ છે। માટી ઘડાનું ઉપાદાન કારણ છે, કુંભાર નિમિત્ત કારણ છે, તો જગતની માટી કોણ? એ પણ ભગવાન, અને જગતનું સર્જક કોણ? એ પણ ભગવાન। ભગવાન અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, આ બધું કહેવામાં આવ્યું। આ બધી વસ્તુ હવે ગ્રંથકાર આપણને સમજાવશે, આપણે આગળ જોઈશું, પાછા વધારે પડશે ક્લાસ એવું લાગે છે આપણે તો, એવું થઈ ગયું ને। ઓમ પૂર
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव वशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। जन्म जदुख विनाशन है।
दया घन।